પાલનપુર તાલુકાના રતનપુર ગોળા લાલાવાળા કરજોડા અને જેવા ગામોમાં મહિલાઓ ઘરે બેઠા ડ્રેસ તેમજ સાડી પર પર સ્ટોન લગાવવાના ગૃહ ઉદ્યોગ થકી મહિને ચાર હજાર રૂપિયા વેતન આપવાની લાલચ આપી પાંચ ગામોની અંદાજે બસો ત્રીસ જેટલી મહિલાઓને જોડી હતી ત્યારબાદ સંસ્થા દ્વારા મહિલાઓના બેંક ખાતા ખોલવાના હોવાથી મહિલાઓ પાસેથી એક હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા પરંતુ સંસ્થાના સંચાલક દ્વારા મહિલાઓને વેતન રૂપે ચેક આપવામાં આવ્યો હતો તે ચેક બંધ એકાઉન્ટનો આપવામાં આવ્યો હતો અને એટીએમ પણ બંધ આપવામાં આવ્યું હતું અને અમારા એ બેન આવ્યા હતા કે તમને ગ્રામ આમ કે હું તમને કામ આપું કે તમને મહિને ચાર હજાર રૂપિયા પગાર મળશે બરાબર અમારા બધાને મિટિંગ કરી અમારા અમારા ગામમાં બધી બહેનો બધી ભેગી કરીને અમે મિટિંગ ભરી મિટિંગ ભરીને પછી બધાને બધાને એમ કીધું કે તમને ચાર હજાર રૂપિયા પગાર આપશો બરાબર અને કે તમે હજાર હજાર રૂપિયા અમને ડિપોઝિટ આપો અને ડોક્યુમેન્ટ અમારા બધા લઈ ગયા ખોટા સાથે આધાર કાર્ડ બધું લઈ ગયા છે બેંકના ખાતાની બધી લઈ ગયા છે અને હજુ હજુ સુધી અમે કેટલા બે મહિના સુધી અમે કામ કર્યું પણ અમને કોઈને વેતન નહીં મળ્યું અને એટીએમ આપશો અમને ખોટા પાછા ચેક આપ્યા છે જે ખાતામાં પૈસા જ નથી ના અમને એટીએમ નથી આપ્યા અમને તો ખાલી અડસઠ હજારનો નો ચેક જ આપ્યો હતો એ કે તમે દસ તમારો હજાર હજાર રૂપિયા અડસઠ બે નામ હું આપું આ રીતે કીધી અરે બતાવી એમને ચેક તો ફોટો પાડીને ને તમે સાહેબ અમે પહેલા નેહાબેન અમારા ઘેર આવ્યા અમને કીધું કે ગૃહ ઉદ્યોગ છે એટલે મેં કીધું સારું હું સખી મંડળ ચલાવું છું મારા જોડે ઘણી બધી બહેનો છે એટલે મેં કીધું અમારે રોજગારીની જરૂર છે એટલે નેહાબેને એમ કીધું કે બેન આપણે એક હજાર રૂપિયા ફી ભરવાની છે પછી છ મહિનાનું આ પ્રોજેક્ટ છે સરકારી પ્રોજેક્ટ છે એટલે મેં કીધું સારું બેન અમે બધી બહેનોના આ બનાસકાંઠાની બસો ને એસી બહેનો છીએ એની અંદર જોડાયેલી છીએ બસ્સો ના એસી બહેનો એટલે બે લાખ એસી હજાર અમે નિકુલ પેલા સરના આપી દીધા આ નેહાબેનના આપ્યા નેહાબહેને સર ના આપી દીધા એના પછી અમને ચણિયા ચોળીઓ આલી મહેસાણાની એક બેન સ રોનક બેન કરીને એ રોનક બેને એવું કીધું કે અમારે તમારી સાથે કોઈ કોન્ટેક્ટ નહીં સાહેબ 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 સાથે સ જો મરૂજ મજૂરી જોતી હોય તો હું મજૂરી આપું અને તમારી જે પણ જે જોતી સાહેબ જો નેહા બેન જોડે લો તો પેલા બે સાહેબો મારી સાથે ચીટિંગ કરી ગયા હું દરરોજ ફોન કરું તો મને એવું કહે છે કે બેન તારું નોલેજ નથી એટલે મારે એના નોલેજ બતાવવાનું છે તમારે તમારે

મહિલાઓના બાકી નીકળતા મહેનતાણું ચૂકવવાની અને સંસ્થા સામે કાયદેસરના પગલા ભરવાની તેમણે માંગ કરી હતી પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશિયા